સુરતના કતરગામ વિસ્તારમાં ફરારી લોટ નકલી બ્રાન્ડના નામે પેકિંગ થયાની માહિતી મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જો કે નકલી પેકિંગ નહીં નીકળતા પોલીસે ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણકારી આપતા અધિકારી દ્વારા પાંચ હજાર કિલો ફરારી લોટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી દ્વારા આગામી દિવસમાં મહાશિવરાત્રી આવતી હોવાથી અન્ય વેપારીના રજીસ્ટર બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતી હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં સ્વામિનારાયણ નામની બ્રાન્ડમાં ફરારી લોટ પેકિંગ કરવામાં આવતો હતો જો કે પોલીસના દરોડા બાદ ખબર પડી કે રેડ પડાવનાર વેપારી અને પેકિંગ કરનાર વેપારી બંને ઉભા છે અને પોતાની પારિવારિક સમસ્યાને લઈને એક ભાઈના નામે રજીસ્ટ્રેશન હતું અને બીજા ભાઈ દ્વારા પેકિંગ કરવામાં આવતું હતું જો કે પોલીસે આ સમગ્ર મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણકારી આપતા અધિકારી બનાવવાળી જગ્યા પર પહોંચીને આ ફરારી લોટના સેમ્પલ લઈને ત્યાં રહેલ પાંચ કિલોગ્રામ લોટનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે